શ્રી સરસ્વતી વિદ્યાલય તરફથી હું ઉન્નતિ ભાવ સર આજે તમને કમ્પ્યુટરના ચેપ્ટર નંબર 4માં સ્તરનો પરિચય જે છે તે શીખવાડું છું. એમાં આપણે જોવાનું છે કે એક લેયર્સ પેનલનો ખાસ કામ પડશે એની અંદર આપણને અને ગ્રેડિયન્ટ ટૂલ્સનું. હવે હું તમને પહેલેથી બતાવું છું અને આ જે વસ્તુ છે એ આપણું પહેલું પ્રેક્ટિકલ કે જે બધા જ ટૂલ્સનો ઉપયોગ જે મેં તમને શીખવાડ્યો હતો આ બધા ટૂલ્સનો તે ટૂલ્સમાં તમારે સાથે આને એડ કરવાનું છે. પણ હું તમને બતાવું એ રીતે કરવાનું છે. તો પહેલામાં પહેલું તો આમાં ગ્રેડિયન્ટની અસર આપવાની છે. બે વાઇટ સર્કલ લઈને, બરાબર છે? તો આપણે જુઓ અહીંયા છે જ રીસેટ કલર્સ ટુ બ્લેક એન્ડ વ્હાઇટ, એના પર ક્લિક કરી દેશું એટલે અહીંયા તમને વ્હાઇટ કલર ફીલ કલરમાં વ્હાઇટ જોવા મળશે. સર્કલ બીજું કશું જ આપણે ડિઝાઇન આપવાની નથી એટલે જો બતાવી દઉં છું તમને, જુઓ કશું જ સિલેક્ટ કરવાનું નથી, બોર્ડર કે એવું કંઈ પણ. એટલે એક સર્કલ લઈ લીધું છે, અહીંયા લેયર્સ પેનલ ખુલ્લી જ છે એટલે એમાં એનું નામ આવી જ ગયું છે. બીજું સર્કલ બનાવી દેવાનું છે, બંધ કરી દેવું. ત્યાર પછી ટૂલબોક્સમાં મેઇન વાત આ છે કે જે સર્કલ બનાવ્યું છે તેના ડક્સ જે તમને અહીંયા દેખાય છે એના ઉપર ક્લિક, એ ડક વર્તુળ પર ડક હોવા જોઈએ નહીં. એટલે બર પહેલાં તો ટ્રાન્સફોર્મ ટૂલ લઈને બર ક્લિક કરી દેવાનું, કેનવાસમાં ગમે ત્યાં બર ક્લિક કરી દેવાનું. હવે તમે જેવું બહાર ક્લિક કરો તેવું તમારે કોઈ પણ કલર લઈ લેવાનો છે. જેમ કે મેં અહીંયા આગળ ફીલ કલરમાં અને આઉટલાઇનમાં બે કલર લઈ લીધા છે. ત્યાર પછી ગ્રેડિયન્ટ, ગ્રેડિયન્ટમાં તમે ગમે તે લઈ શકો, આપણે લિનિયર લઈએ. હવે એ લિનિયરમાં તમારે બે સર્કલની વચ્ચે જ એની અસર આવવી જોઈએ તે રીતે તમારે લેવાનું છે. જેમ કે આ તો બે સર્કલ દેખાય છે તમને, લોકોને નથી દેખાતા, બરાબર છે? હવે આગળ જુઓ, પેરામ્સ પેનલ ખોલવાની છે, તેમાં તમારે અહીંયા લેયર્સ પેનલમાં ગ્રેડિયન્ટ સિલેક્ટ કરવાનું છે અને ટૂલ બોક્સમાંથી પેનલ્સની અંદર જઈને પેરામ્સ પેનલ ખોલવાની છે. ત્યાર પછી જુઓ, બતાવું છું, ગ્રેડિયન્ટમાં લેયર્સ પેનલમાં ગ્રેડિયન્ટ સિલેક્ટ કરવાનું અને પેરામ્સ પેનલમાં બ્લેન્ડ મેથડની વેલ્યુ છે કમ્પોઝાઇટ, તેના ઉપર આમ ક્લિક કરશો બે વાર એટલે આવી રીતે એરો આવશે. તો એ એરો ઉપર ક્લિક કરવાનું અને ત્યાર પછી કરવાનું છે બિહાઇન્ડ સ્ટ્રેટ ઓન ટુ, શોધો સ્ટ્રેટ ઓન ટુ. જેવું તમે સ્ટ્રેટ ઓન ટુ કરશો એટલે જે ગ્રેડિયન્ટની અસર આખા પેજના કેનવાસ પર હતી એ ફક્ત ને ફક્ત બે સર્કલ ઉપર આવી ગઈ. ખ્યાલ આવે, દેખાય છે તમને લોકોને? હવે જુઓ, આ એક સર્કલ, આ બીજું સર્કલ અને આ ગ્રેડિયન્ટ, ખ્યાલ આવ્યો? હવે આ વસ્તુ, હવે જે પહેલું તમને લોકોને મેં બતાવ્યું કે તમારે પહેલાં જ જે બધા ટૂલ્સનો ઉપયોગ પ્રેક્ટિકલ 1 હતું તેની અંદર મને તમારે આ ડિઝાઇન બતાવવાની છે. તો તમારે હવે બધા જ આપણા ચેપ્ટર ચાલી જશે ત્યાર પછી તમે આ બધા પ્રેક્ટિકલ કરશો. તો આ રીતે તમારે શું કરવાનું છે, બે સર્કલ પહેલાં બનાવવાના છે અને ત્યાર પછી નવેસરથી ચાલુ કરવાનું. જેમ કે અહીંયા સર્કલ લીધું તો આઉટલાઇન એક સર્કલ, બરાબર, ત્યાર પછી પોલીગન, એમ ખ્યાલ આવે. હવે એ જ વસ્તુ જો તેના એની જગ્યાએ તમે ધારો કે તમે એમ કરો કે બધા ટૂલ્સને તમે પહેલાં બનાવી દો અને પછી જો તમે બે સર્કલ વ્હાઇટ લઈને બનાવશો તો તમે જે પણ બધી ડિઝાઇનો બનાવી હશે એ તમારી બધી ડિઝાઇનમાં ગ્રેડિયન્ટની અસર આવી જશે. એટલા માટે જ કહું છું કે તમારે શું કરવાનું છે, ફક્ત પહેલાં
બે વાઇટ સર્કલ લઈને લિનિયર, કોનિકલ, સ્પાઇરલ, તમને જે ગમે, રેડિયલ, તમને જે ગમે, ચારમાંથી તે એક લઈ લેવાની છે. અને પછી તમારે આ ગ્રેડિયન્ટની અસર આપી દેવાની છે. અને હમણાં મેં બતાવ્યું તેમ સર્કલ, સ્ક્વેર, સ્ટાર, પોલિગન, બી લાઇન, વી, ટેક્સ્ટ, ફિલ કલર, પેન્સિલ, એ બધું જ તમારે ત્યાર પછી બનાવવાનું છે. ખ્યાલ આવ્યો? બરાબર છે. હવે આને જ તમારે અલગ રીતે જોવું હોય તો જુઓ, હવે શું કરવાનું છે કે જુદી જુદી વસ્તુઓને જૂથમાં ભેગી કરવા કે ગ્રુપમાં ગોઠવવાને એન્કેપ્સ્યુલેશન કે પ્રાવૃત્ત કહે છે. એટલે શું કરવાનું છે કે આપણે જ્યારે પણ મારે ધારો કે આ ગ્રેડિયન્ટ અને આ સર્કલ, બે જ એક જ સર્કલ, આ બેને જ જો મારે એક સાથે લેવા હોય તો મારે શિફ્ટ કરી અને હું આ બેને સિલેક્ટ કરું છું. કીબોર્ડમાંથી શિફ્ટ સિલેક્ટ કરવાનું અને આ બેને સિલેક્ટ કરવાનું, અથવા તો તમે કંટ્રોલ કી દબાવી રાખીને પણ બેને સિલેક્ટ કરી શકો છો. અને એને બેને સિલેક્ટ કરીને રાઇટ ક્લિક કરો અને એન્કેપ્સ્યુલેટ. મેં તમને હમણાં જ શબ્દ બોલી એન્કેપ્સ્યુલેશન, એટલે તમારે શું કરવાનું છે, એન્કેપ્સ્યુલેટ. જેવું તમે એન્કેપ્સ્યુલેટ કરો એટલે ઇનલાઇન કેનવાસ નામનું નવું લેયર ઉમેરાઈ જશે, જેની અંદર આ બે વસ્તુ છે, ગ્રેડિયન્ટ 01 નામનું, 012 નામનું ગ્રેડિયન્ટ જે તો છે જ, અને સર્કલ 17. બરાબર. અને જુઓ આ ઇનલાઇન કેનવાસની બહાર કયું સર્કલ છે, 16 વાળું. ખ્યાલ આવે? હવે હું શું કરીશ, એક બીજું સર્કલ, ત્રીજું સર્કલ, સોરી, ત્રીજું સર્કલ બનાવું છું. જુઓ આ જો હવે આની અંદર બોર્ડર અપાઈ ગઈ છે તો એને આપણે કાઢી નાખીએ, કંટ્રોલ ઝેડ મારીને કાઢી નાખવાનું, એટલે હલ જે આપણે બનાવ્યું હોય એ નીકળી જાય. બરાબર ને? જો ભૂલમાં કંઈક બની ગયું હોય તો. બરાબર. ચલો ત્યાર પછી આપણે ટ્રાન્સફોર્મ ટૂલ લઈએ. તો હવે આ સર્કલનું નામ શું આવી ગયું, 20, અને એ શું છે, સર્કલ 020. હવે એ છે ઇનલાઇન કેનવાસની બહાર. બરાબર ને? તો હવે ઇનલાઇન કેનવાસની અંદર મારે લેવું હોય તો આ સર્કલને લેયર્સ પેનલનું જ ખાસ કામ છે, કેમ કે ચેપ્ટરનું નામ જ છે સ્તર, એટલે કે લેયરનો પરિચય. બરાબર ને? તો સર્કલ 20 જે છે એને આમ સિલેક્ટ કરવાનું અને નીચે લઈ આવવાનું છે, અહીંયાથી જ આમ પકડીને ઇનલાઇન કેનવાસમાં. બરાબર ને? તો અહીંયાથી સિલેક્ટ કરીને તેને અહીંયા નીચે લઈ આવવાનું છે. તો એ ગ્રેડિયન્ટની નીચે લાવશો ને, ગ્રેડિયન્ટની નીચે, એટલે તેની અસર આવી જશે. બરાબર. હું તમને બતાવું છું. હવે તમારે સર્કલને ડિઝાઇન કેવી રીતે આપવાની, આવી ગઈ? જુઓ લેયર્સ પેનલની અંદર જ આપણે શું કરી દીધું, જે એક નવું લેયર બના નવું સર્કલ બનાવ્યું હતું, સર્કલ 20, તેને મેં આ રીતના ડિઝાઇન આપી દીધી. હવે મારે આ જે સર્કલ છે, જેમ કે 17, તેને મારે બહાર કાઢી નાખવું છે, તો એને પકડીને બહાર નીકળી ગયું. હવે આ જે છે સર્કલ 16, તો એને મારે ગ્રેડિયન્ટની અસર આપવી છે, એટલે હું એ 16ને શું કરીશ, એને ખસેડીને ગ્રેડિયન્ટની અસરની નીચે લઈ જઈશ. એટલે ઇનલાઇન કેનવાસની બહાર કયું સર્કલ આવી ગયું, આ 17 વાળું છે એ, અને ઇનલાઇન કેનવાસ નવું લેયર જે ઉમેરાયું તેની અંદર છે ગ્રેડિયન્ટની અસર, સર્કલ 16 અને સર્કલ 20 જે આપણે ત્રીજું નવું બનાવેલું હતું એ. બરાબર ને? તો હવે એન્કેપ્સ્યુલેટ જે છે, ઇનલાઇન કેનવાસ નામનું નવું લેયર જે ઉમેરાશે તે છે, શું કહેવાશે, જુદી જુદી વસ્તુઓને જૂથમાં ભેગી કરવા કે ગ્રુપમાં ગોઠવવાને એન્કેપ્સ્યુલેશન અથવા તો પ્રાવૃત્ત કહે છે. ખ્યાલ આવ્યો? હવે આ જે વસ્તુ છે ગ્રેડિયન્ટ અથવા તો 3 સર્કલ, અને આ જે બધી વસ્તુ છે તમને ખબર પડવા માટે, લેયર્સનો ઉપયોગ સમજવા માટે, લેયર્સ પેનલનો, એટલા માટે આ વિડીયો અને આ પ્રેક્ટિકલ પણ છે. બરાબર ને? તો હવે આટલી જે વસ્તુ મેં તમને શીખવાડી છે તેની અંદરથી જ
ઓછામાં ઓછા તમારા માટે 64 એમસીક્યુ આપેલા છે, બરાબર. હવે આપણે જ્યારે પણ એ જો ઇનલાઇન કેનવાસની અંદર સ્તરની ઉપર બ્લર લેયરનો ઉપયોગ કર્યો હોય તો તે માત્ર ઇનલાઇન કેનવાસ સ્તરને જ થોડું ઝાંખું એટલે કે બ્લર કરે, અને ઇનલાઇન કેનવાસ હેઠળ આવેલા તમામ સ્તરને ઝાંખું કરતું નથી. એટલે હવે જો ધારો કે આપણે કોઈ બ્લર કે એવું કંઈક નવું લેયર એડ કરવાનું હોય તો તેની વાત કરી છે, એટલે આ લેયરને ઝાંખું કરશે, બીજા બધા લેયરને નહીં. ખ્યાલ આવે? એટલે આપણે ને બીજું એક અહીંયા અહીંયા પણ છે, જો અહીંયા મેં સિલેક્ટ કર્યું છે અને મારે આ જે સર્કલ છે એને જો મારે ગ્રેડિયન્ટ પર લઈ જવું હોય તો આ રેઝ લેયર, જો રેઝ લેયર એટલે એ ઉપર આવી ગયું. હવે મારે એને નીચે લાવવું હોય તો પણ હું લાવી શકું. હવે એ જ રીતે આ સર્કલ 16 છે તેને મારે ઉપર લઈ જવું હોય, કાઢી નાખવું હોય તો પણ કાઢી નાખી શકું છું, અને સર્કલ 20 છે એને મારે ઉપર લઈ જવું હોય જેમ જેમ તો આવી જશે. હવે આ રીતે પણ તમે કરી શકો છો, બરાબર છે. તો લેયર્સ પેનલની અંદર આ છે રેઝ લેયર અને આ છે લોઅર લેયર. લેયરને ઉપર નીચે કરવા માટે ઉપયોગી છે બટન, બરાબર. હવે આ વસ્તુ લેયર્સ પેનલ માટે ઉપયોગી બનાવી છે. હવે આનો કોઈ એનિમેશન નથી બનાવવાનું એનું આપણે કોઈ પણ આપણે ફક્ત આ લેયર્સ પેનલનો જ ઉપયોગ કરવાનો છે. સમજ પડી? ઓકે, થેન્ક.